नमस्कार, आप जो रहा छो टीवी 9, हूँ छु जगदीश। समाचारनी शुरुआत, पेट्रोल डीजल में फरी एक वार भाव वधारो अने अर्धा राज्य में पेट्रोल नो भाव 100 रुपया ने पार। पेट्रोल 80 पैसा, डीजल 82 पैसा मोंघू थयु। 80 पैसा ना वधारा साथे पेट्रोल नो नवो भाव 100 रुपया 70 पैसा, 82 पैसा ना वधारा साथे डीजल नो नवो भाव 94 रुपया 90 पैसा। भावनगर में पेट्रोल नो भाव 102 रुपया ने पार थई चुक्यो छे। पेट्रोल डीजल ना भाव रीतसर डरावी रहा छे, कारण के 100 रुपया सदी वटावी चुक्यो छे। छेल्ला 15 दिवस में गणतरी करवामां आवे तो जे प्रकारना भाव वधारा रोजे रोज वधी रहा छे, तेने लईने सामान्य जनता, मध्यम वर्गना जे लोको छे, तेओनी स्थिति कफोड़ी बनी जती होय छे। अने बीजी बाजु पेट्रोल डीजल क्रूड ऑइलना भावमां वधारो थता अन्य तमाम चीज वस्तुना भावमां पण મોંઘવારીની આશંકાઓ વધી જતી હોય છે। તે પછી શાકભાજી હોય, ફ્રૂટ્સ હોય, અન્ય ટ્રાન્સપોર્ટેશન હોય, પણ અત્યારે હાલમાં કયા સિટીમાં કેટલું પેટ્રોલ ડીઝલ તેનો ભાવ, તેની સ્ક્રીન પર વિગતો। સુરતમાં 100 રૂપિયા 58 પૈસા પેટ્રોલ છે, ડીઝલનો ભાવ છે સુરતમાં 94 રૂપિયા 80 પૈસા। ભાવનગરમાં તો સૌથી વધારે 102 રૂપિયા 37 પૈસા પેટ્રોલ, ડીઝલ 96 રૂપિયા 58 પૈસા। પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધી રહ્યા છે તેને લઈને આમ જનતા ઉપર તેનો સીધો ભાર પડતો હોય છે। અને આજે જે કહી શકાય છે પેટ્રોલ ડીઝલનો ભાવ છે તે 100 એટલે 100ની ઉપર જે થઈ ચૂક્યો છે। હાલમાં સુરતની વાત કરીએ તો સુરતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ત્યારે આજે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા 56 પૈસા છે, જ્યારે ડીઝલનો ભાવ 94.87 રૂપિયા છે। એટલે કહી શકાય છે પેટ્રોલનો ભાવ છે જે 100 રૂપિયાને પાર થયો છે, ત્યારે આ સીધી અસર છે આમ જનતાને પડતી હોય છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધે કેટલી મુશ્કેલી આમ જનતાને, બહુ મુશ્કેલી પડી છે। અત્યાર સુધીમાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ ઓછો હતો એમાં લોકો જે નોકરી ધંધાઓ કરે છે એમના પગારમાં કોઈ વધારો થયો નથી, અને આ રીતે બધી જ વસ્તુનો ભાવ વધ્યો છે અત્યાર સુધીમાં। જેમ કે પેટ્રોલ ડીઝલથી લઈને એક સ્કૂલની બોલપેન લેવાના પણ 5 રૂપિયાની બોલપેન આજે 6 રૂપિયા થઈ ગયા છે। જનતાને આજે જે પણ કમાય છે, જે પણ નોકરી ધંધો કરે છે એમાં કોઈ પણ જાતનો વધારો નથી, અને આ રીતના જે મોંઘવારી વધારે છે એમાં જે બીજી જે મીડિયમ લેવલની જે પ્રજા છે એમને બહુ મોટું નુકસાન વેઠવું પડે એ રીતનું લાગે છે। જે રીતે જોઈ શકાય છે કે પેટ્રોલની અંદર 80 પૈસા અને ડીઝલની અંદર 82 પૈસાનો જે વધારો થયો છે, સતત જે વધારો થઈ રહ્યો છે તેને કારણે સામાન્ય જનતા અને આમ જનતા છે તેને મુશ્કેલી પડતી હોય છે। અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે સામાન્ય વર્ગને કેટલી મુશ્કેલી? સર, તકલીફ તો બધાને જ પડે છે, તકલીફ તો બધાને જ પડે છે સર। એમાં શું છે કે આપણે લીગલી છે એટલે કરવું, ભરાવો તો પડશે, વધે 100 રૂપિયા હશે કે 110 હશે, ફરક તો કંઈ પડવાનું નથી, આપણે જે રૂટિંગ છે તો રહેવાનું જ નહીં। અપીલ શું કરો છો સરકાર પર, શું આશા રાખો છો? સર, એ તો હવે સરકાર તો જે કરે છે પોતાના માટે જ કરે છે ને, જે આશા તો કોઈ રાખવાની, જે છે રૂટિંગ એ પ્રમાણે જ અમે તો કરીશું। એ રીતે જોઈ શકાય છે કે લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે કહી રહ્યા છે કે સતત તેમના જે પગાર છે, તેમની આવકમાં જે વધારો નથી થતો ને તેની સામે પેટ્રોલ ડીઝલ અને બીજા જે ખર્ચાઓ છે સતત વધી રહ્યા છે, તેના કારણે આમ જનતાને મુશ્કેલ પડતી હોય છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે લોકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય છે ત્યારે બીજી વસ્તુના ટ્રાન્સફર સહિતના વધતા હોય છે, શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે આમ જનતા અને આમ વ્યક્તિ માટે કેટલી મુશ્કેલી? જો પેટ્રોલના ભાવ પહેલાં બી 100 થયેલા છે, અત્યારે બી 100 ચાલુ છે, એટલે તકલીફ તો ઘણી બધી પડે છે, પણ હવે ઇલેક્ટ્રિક વ્હીકલનું ઓપ્શન છે એટલે થોડી ઘણી રાહત છે। જે રીતે લોકો કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે હવે લોકો જે ઓપ્શન આવી રહ્યા છે તે ઓપ્શનનો સામનો કરવો, કેવી રીતે કે ઇલેક્ટ્રોનિક વાહનો છે વગેરે જે સાધનો છે તેનો ઉપયોગ કરવો જરૂરી બનશે, શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે કેટલી મુશ્કેલી? બહુ તકલીફ છે અત્યારે માંગ કરી રહ્યા છે, જે ભાવ છે આજે પેટ્રોલ નો જે ભાવ છે 100 રૂપિયા ઉપર પહોંચી ગયો છે, તેના કારણે જે આમ જનતા છે, સામાન્ય જે પબ્લિક છે તેની ઉપર સીધો માર પડતો હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલજુ સુથાર, TV9 સુરત।